नमस्कार विद्यार्थी मित्रों, फरी आज आपणे क्रमश समाज अने स्त्रीओ CESO 513 TYBA सेमेस्टर 5 समाजशास्त्र विषय में स्त्री अभ्यास की आवश्यकता प्रश्नना अनुसंधाने अंतिम त्रण पॉइंट्स नो संक्षिप्त परिचय मेळवा जई रह्या छे। मित्रों, आपणे आ प्रश्ननी अंदर स्त्री अभ्यास की आवश्यकता ना आ प्रश्न में आपणे एनी उपयोगिता एना महत्व एनी शुं आवश्यकता रहेली छे ए प्रश्ननी चर्चा आपणे क्रमश करी रह्या छीए। मित्रों, त्रण त्रण मुद्दा आपणे मात्र औपचारिक धोरणे संक्षिप्त परिचय एमनो मेळवानो प्रयास करी रह्या छीए। मित्रों, कारण के आमां नव मुद्दाओ छे, जो नवे नव मुद्दाओने आवरी अने प्रश्ननी चणावट के समालोचना के समझवानो प्रयास करिए तो खूब ज लेंधी पड़े, एटला माटे आपणे त्रण त्रण मुद्दाओना टूंक में नाना नाना वीडियो द्वारा आ समझ मेळवानो आपणे प्रयास करी रह्या छीए। मित्रों, तो आगळ मुद्दासर क्रमश स्त्री अभ्यासनी आवश्यकता अंतर्गत आजे 7, 8 अने 9 मुद्दा एटले के त्रण मुद्दाओनो आपणे संक्षिप्त परिचय मेळवशुं। सौ प्रथम तो आपणे स्त्रीओने समाजनी अभ्यासना आवश्यकताओ शुं छे એમાં સમજ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી છે। સામાજિક જાગૃતિ અને સભાનતા કેળવવા માટે પણ આ સ્ત્રી અભ્યાસો ખૂબ જ ઉપયોગી સાબિત થયેલા છે। ત્યારબાદ પગલાં માટે ખૂબ જ આવશ્યક છે। સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને કલ્યાણકારી પગલાંઓ લેવા માટે સ્ત્રી અભ્યાસોની ખૂબ જ તાતી જરૂરિયાત રહેલી છે। સમીક્ષાત્મક સાધન તરીકે પણ આ સ્ત્રી અભ્યાસોની ખૂબ જ મહત્વતા રહેલી છે। અને ત્યારબાદ બહુવિધતાની સમજ પૂરી પાડવા માટે આપણે અંતિમ પોઈન્ટ્સની અંદર અંતિમ મુદ્દાઓની અંદર એ બાબતની આપણે સમાલોચના કરી હતી। મિત્રો, કે બહુવિધતાની સમજ, ભારતીય સમાજ બહુમુખી સમાજ છે એટલે સ્ત્રીઓનું સ્થાન શું છે, કઈ પરિસ્થિતિ છે, કયો દરજ્જો છે વગેરે વગેરે બાબતનો આપણે સંક્ષિપ્ત પરિચય મેળવવાનો આપણે પ્રયાસ કર્યો હતો। અને હવે ક્રમશ કે ભાઈ સ્ત્રી અભ્યાસોની આવશ્યકતા કઈ છે એમના સાતમા પોઈન્ટની અંદર જોઈએ તો ભાવિ સમાજના ઘડતર માટે આવશ્યક છે। એક સીધો સાદો સરળ અને સમજાઈ જાય તેવો આ મુદ્દો છે મિત્રો, કે ભાઈ ભાવિ સમાજના ઘડતર માટે આ સ્ત્રી અભ્યાસો ખૂબ જ ઉપયોગી પુરવાર થયા। કે ભાઈ આવનારો સમાજ કેવો હોવો જોઈએ, જો આજે જાતિભેદ હશે, સ્ત્રી પુરુષ અસમાનતા હશે, એ કન્યા અવગણના હશે, પુત્ર જન્મનું મહત્ત્વ હશે, સ્ત્રીઓને ચોક્કસ પ્રકારના અધિકારોથી વંચિત રાખવામાં આવશે, તો આવનારી પેઢીને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડશે। પરંતુ જો અત્યારથી જ આ બધી બાબતોને સમાનતાના ધોરણે સ્થાપિત કરવામાં આવે, દરેકને સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, સ્વાયત્તતા અને દરેક અધિકારોને સમાન ગણવામાં આવે તો ભાવિ જીવન ખૂબ જ સુંદર હોય, સારું હોય, સુવ્યવસ્થિત હોય એવી કલ્પના થઈ શકે છે। એટલે ભાવિ સમાજના ઘડતર માટે જો સ્ત્રી કેળવણી હશે, કન્યા કેળવણી હશે, સ્ત્રી શિક્ષિત હશે, આર્થિક રીતે સ્વાવલંબી હશે, તેમનો દરજ્જો પુરુષ સમકક્ષ હશે, તો ભાવિ સમાજ એક સમૃદ્ધ અને વિકસિત સમાજ હોઈ શકે એ બાબત આપણી સામે આજે રજૂ થાય છે। તો મિત્રો, આ નારી અભ્યાસોની ખૂબ જ આવશ્યકતા એ રીતે રહેલી છે કે ભાવિ સમાજના ઘડતર માટે, ભવિષ્યનો સમાજ કેવો હોય, જોકે ધીરે ધીરે આજે સ્ત્રી પુરુષ સમાનતા સ્થાપવાના પ્રયત્નો થઈ રહ્યા છે। સમાનતા સ્થાપવા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો છે, કલ્યાણકારી યોજનાઓ છે, બંધારણીય જોગવાઈઓ છે, સેમિનારો છે, પ્રાથમિક શિક્ષણથી આ બધી બાબતોને સમજાવવામાં આવી રહી છે વગેરે વગેરે બાબતો થકી જો આપણે જોઈએ તો એક ભાવિ સમાજને ઉજળું બનાવવા અને ભાવિ સમાજની અંદર સ્ત્રી અને પુરુષ સમાનતા સ્થાપવા માટે ખૂબ જ યથાર્થ પ્રયત્નો થઈ રહ્યા છે। એટલા માટે બેટી બચાવો બેટી પઢાઓ, ભ્રૂણ હત્યા પ્રતિબંધક, ભરણ પોષણ, મિલકત અધિકાર વગેરે વગેરે જે કાંઈ બાબતો છે એ સ્ત્રી સમાનતા સ્થાપવા માટે થઈ રહી છે। હમણે થોડાક દિવસ પહેલાં જ એક નવો કાયદો બન્યો કે ભાઈ પુત્રીને માતા પિતાની મિલકતનો 50% હિસ્સો મળવાપાત્ર રહેશે, જે સુપ્રીમ કોર્ટનો એક નવો કાયદો હમણે
बहार आयो ये तमे मित्रों बधा जाणता हशो। तो कहेवानो अर्थ ए छे के स्त्री अभ्यासोनी आवश्यकता ए रीते रहेली छे के भावि समाजना घडतर माटे पण आवा अभ्यासो खूब ज उपयोगी पुरवार थता होय तेवुं जोवा मळे छे। तो एमनी अंदर जोईए आपणे तो भारतना भावि समाजना घडतर माटे निर्माण माटे नारी अभ्यासो एक आवश्यक बाबत छे कि भाई भविष्यनो समाज केवो होवो जोईए, ભવિષ્યની અંદર કેટલી પ્રગતિ ઉત્કર્ષ વિકાસ થવો જોઈએ, તો એના માટે કઈ સમસ્યાઓ છે, કઈ બાબતો છે, કયા અવરોધક પરિબળો છે કે જેને આપણે નિવારણ કરવું જોઈએ, તો એના માટેની છે આ સ્ત્રી સમસ્યાઓ, સ્ત્રી પુરુષ અસમાનતાઓ। તો આવા અભ્યાસો ભાવિ સમાજના ઘડતર માટે ખૂબ જ ઉપયોગી બને છે અને નારી અભ્યાસો એ માટે એક મહત્વના સાબિત થયા છે। વસ્તીશાસ્ત્રીય દ્રષ્ટિએ કે ભાઈ આપણે વસ્તી શાસ્ત્રીય દ્રષ્ટિએ જોઈએ તો કે ભાઈ ભારતીય સમાજની અંદર જાતિ પ્રમાણ નીચું છે, 1000 પુરુષોની તુલનાએ સ્ત્રીઓની સંખ્યા નીચી છે, તો એના કયા કારણો છે, કયા અવરોધક પરિબળો છે, કેમ આ શા માટે છે વગેરે વગેરે બાબતો તપાસવા માટે પણ આ નારી અભ્યાસોની આવશ્યકતા રહેલી છે અને તેને તપાસી અને તેના નિવારણ માટેના પગલાઓ ભરવા માટે પણ આ પ્રકારના નારી અભ્યાસો ખૂબ જ ઉપયોગી બનતા હોય તેવું જોવા મળે છે। તો વસ્તીશાસ્ત્રીય દ્રષ્ટિએ જોઈએ તો આર્થિક દ્રષ્ટિએ જોઈએ કે ભાઈ આર્થિક રીતે સ્ત્રીઓનો કેટલો હિસ્સો રહેલો છે, આર્થિક રીતે સ્વાવલંબી છે, પરાવલંબી છે, હે આર્થિક ઉપાર્જનની અંદર સ્ત્રીઓનો કેટલો ફાળો રહેલો છે, ભવિષ્યમાં કેટલા સુધારા વધારા થશે, કેટલી સંભાવનાઓ છે, કેટલી છૂટછાટ છે, કેટલા પ્રતિબંધો અંકુશો નિયંત્રણો એ બધા નાબૂદ થશે। એટલે કે વસ્તીશાસ્ત્રીય દ્રષ્ટિએ જોઈએ, આર્થિક દ્રષ્ટિએ જોઈએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોઈએ, અમુક ચોક્કસ પ્રકારના રીત રિવાજો મૂલ્યો ધોરણો વલણો હે આ બધી બાબતો છે એ સ્ત્રીઓ ઉપર જ છે હે વગેરે વગેરે। સંસ્કારવાદી વલણ આપણે આગળ જોયું તો એ રીતે સંસ્કારવાદી વલણ પણ સ્ત્રીઓ માટે જ છે। તો આ બધી બાબતો છે વસ્તીશાસ્ત્રીય દ્રષ્ટિએ, આર્થિક શાસ્ત્રીય દ્રષ્ટિએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ અથવા તો રાજકીય દ્રષ્ટિએ આપણે કેવા ભાવિ સમાજનું નિર્માણ કરવા ઈચ્છીએ છીએ તેનો વિચાર કરતાં આ બધી બાબત જોવા કે જો ભાઈ સ્ત્રી પુરુષ સમાનતા સ્થાપવામાં આવશે તો જ રાજકીય છે, સાંસ્કૃતિક છે, શૈક્ષણિક છે, આર્થિક છે, વસ્તીશાસ્ત્રીય દ્રષ્ટિએ છે આ બધા એમાં સમાનતા સ્થાપીએ અને આ બધી બાબત આપણે કેવી રીતે કરવા ઈચ્છીએ છીએ તેમાં સ્ત્રીઓને પણ કંઈક કહેવું છે તે બાબત લક્ષમાં લેતા કુટુંબ ધર્મ રાજ્ય લગ્ન શિક્ષણ સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રમાં સ્ત્રીની પરિસ્થિતિ તેમજ સ્ત્રીના વિચારો આશા આકાંક્ષા વિશેની જાણકારી મેળવવી જરૂરી છે। જો આ બધી બાબત આ બધા પાસાઓ છે એમાં સ્ત્રીઓનું શોષણ થાય છે, દમન થાય છે, તેમને ચોક્કસ પ્રકારના અધિકારોથી વંચિત રાખવામાં આવી છે તો એમને આ પ્રકારની તક આપવામાં આવે ભાવિ સમાજના ઘડતર માટે ભાઈ સ્ત્રીઓને પણ કંઈક કહેવું છે તે બાબત લક્ષમાં લેતા કુટુંબ છે, ધર્મ છે, લગ્ન છે, જ્ઞાતિ છે, જાતિ છે, શિક્ષણ છે, રાજકીય બાબતો છે, સ્વાસ્થ્ય બાબતો છે, આ બધા અંગે સ્ત્રીના વિચારોને ક્ષેત્ર મળે તેના વિચારોને મુક્તપણે સમાજની અંદર દરેક બાબતોએ પ્રાધાન્ય મળે તો આ બધી આશા આકાંક્ષાઓ સ્વપ્નાઓ જે છે એના વિશેની જાણકારી મેળવી તેની પરિસ્થિતિ વિશેના વિચારો જાણવા વગેરે બાબતો આ અભ્યાસોની અંદર આવરી લેવામાં આવે છે। આવી જાણકારી માટે નારી અભ્યાસો એક આવશ્યક બની રહે છે એ કે ભાઈ સ્ત્રીની પરિસ્થિતિ કેવી છે, સ્ત્રીના વિચારો કેવા છે, સ્ત્રીની આશા આકાંક્ષાઓ કેવી છે, લગ્ન છે, કુટુંબ છે, ધર્મ છે, સ્વાસ્થ્ય છે, રાજકીય છે, સાંસ્કૃતિક બાબત છે વગેરે વગેરે બાબતોની અંદર સ્ત્રીની વિચારસરણી કેવી છે હે વસ્તુલક્ષી આત્મલક્ષી વગેરે વગેરે બાબતો તપાસવા માટે તેના ચોક્કસ પ્રકારના ખ્યાલોને પ્રતિપાદિત કરવા માટે કે બહાર લાવવા માટે આ પ્રકારના અભ્યાસો ખૂબ જ મહત્ત્વના પુરવાર થતા હોય તેવું નારી અભ્યાસની આવશ્યકતાની અંદર જોવા મળે છે। એટલે મારે ભાવિ સમાજના ઘડતર માટે પણ આ પ્રકારના અભ્યાસો સ્ત્રી અભ્યાસો ખૂબ જ આવશ્યક બનતા હોય તેનો 7મા પોઈન્ટ્સની અંદર સમજ આપવામાં આવી છે। ત્યારબાદ આપણે જોઈએ 8મા મુદ્દાઓની અંદર જોઈએ તો કે સામાજિક વિજ્ઞાનોને સમૃદ્ધ બનાવવામાં ઉપયોગી છે એ એક નવો પોઈન્ટ્સ નવો મુદ્દો છે કે ભાઈ સ્ત્રી અભ્યાસોની આવશ્યકતા શું છે, સ્ત્રી અભ્યાસોની જરૂરિયાત શું છે તો કે ભાઈ સામાજિક વિજ્ઞાનોને સમૃદ્ધ બનાવવા। ભાઈ સામાજિક વિજ્ઞાનો કયા તો ભાઈ સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ઇતિહાસ એ જે કાંઈ છે એ બધાય થોડા વધતા અંશે અર્ધ સામાજિક વિજ્ઞાનો પણ છે, તત્વજ્ઞાન છે, તર્કશાસ્ત્ર છે, ભૂગોળ છે હે
वगैरह वगैरह जो विज्ञानों अर्धविज्ञानों सामाजिक विज्ञानों तो यमने समृद्ध बनावामां एनो विकास करवामां अने एनु कार्यक्षेत्र विकसावामां पण आ प्रकारना नारी अभ्यासों खूब ज उपयोगी बनता हो खास करीने इतिहास छे मनोविज्ञान छे राज्यशास्त्र छे ने समाजशास्त्र छे आ बधा जे शास्त्रों छे सामाजिक विज्ञानों छे जे समाजनो कोई ना कोई पासानो अभ्यास करता विज्ञानोने जो समृद्ध बनावा होय तेनु कार्यक्षेत्र विस्तारवू होय तो आवा नारी अभ्यासोनी खूब ज ताती जरूरियात रहेली जोवा मळे छे। तो सामाजिक विज्ञानोने समृद्ध बनावामां पण आ प्रकारना नारी अभ्यासो खूब ज महत्वना पुरवार थता होय ते अहींया तेनी आवश्यकतानी अंदर प्रतिपादित थतुं होय तेवुं जोवा मळे छे। आ अनुसंधाने नीरा देसाई एवुं जणावे छे के खास करीने सामाजिक विज्ञानोने समृद्ध बनावा माटेनुं जे आ मंतव्य छे ए डॉक्टर नीरा देसाईए जणाव्युं छे के विभिन्न सामाजिक विज्ञानों जेवा के समाजशास्त्र इतिहास मनोविज्ञान अर्थशास्त्र राज्यशास्त्र वगैरेना शिक्षण में स्त्री परना मुद्दा ने अभ्यासक्रम में स्थान आपवा पाछळनो मुख्य उद्देश्य ए छे के ते द्वारा समाज ने तपासवा माटेनुं समीक्षात्मक साधन पूरु पाडवुं जोईए। जो बराबर समझो डॉक्टर नीरा देसाईए आ बाबत पर वधु प्रकाश पाडता एवुं जणाव्युं छे के विभिन्न सामाजिक विज्ञानों से जेम के समाजशास्त्र से इतिहास से मनोविज्ञान से अर्थशास्त्र से राज्यशास्त्र से वगैरह विषयों की अंदर शिक्षण की अंदर स्त्री परना मुद्दा ने अभ्यासक्रम में आवरी लेवामां आवे अने आ अभ्यासक्रम पाछळनो मुख्य उद्देश्य तेना द्वारा समाज ने तपासवानुं तेनुं मूल्यांकन करवानुं तेनी समीक्षा करवानी तेना जे कई बाबतों से तेने बहार लावानुं वगैरह वगैरह बाबतनुं एक आ समीक्षात्मक साधन छे ए बाबत डॉक्टर नीरा देसाई जणावे छे। कारण के समाज पुरुष तरफी पक्षपात धरावनारो छे ने आपणे जाणीए छीए कि भाई मोटा भागना अधिकारो पुरुषोने ज आपवामां आवे सत्ता पण पुरुषोने आपवामां आवे एटले माटे पितृप्रधान समाज पितृवंशीय समाज पुरुष प्रधान समाज मोटा भागना अधिकारो छे भोगवनार पुरुषो छे स्त्रीओ कचड़ायेली छे शोषित छे दमनकारी छे एने वंचित राखवामां आवी छे। एटले डॉक्टर नीरा देसाईनुं એવું મંતવ્ય છે કે સમાજ એ પુરુષ તરફી પક્ષપાત રાખનારો સમાજ છે એટલા માટે અભ્યાસક્રમની અંદર દરેક સામાજિક વિજ્ઞાનોની અંદર તેને સમૃદ્ધ બનાવવા માટે આ પ્રકારના પાસાઓને તેમની અંદર આવરી અને તેના અભ્યાસો કરવામાં આવે તે ખૂબ જ મહત્વનું છે એવું સામાજિક વિજ્ઞાનોને સમૃદ્ધ બનાવવામાં ઉપયોગી હોય તેવું ડૉક્ટર નીરા દેસાઈ જણાવે છે। વિભિન્ન સામાજિક વિજ્ઞાનોમાં સ્ત્રીઓ પરના મુદ્દાઓને अभ्यासक्रम में स्थान आपवू जोईए आपवाथी ख्यालात्मक माळखुं पुनः परिभाषित थवा पावशे ए दरेक विज्ञानोनी अंदर स्त्रीओना अभ्यासने स्थान आपवू जोईए स्त्रीओना अभ्यासोना मुद्दाओने आवरी लेवा जोईए तो फरी ए बाबत आपणी सामे एना ख्यालने रजू थशे एना सिद्धांतो एना अभिगमो एनी दरेक बाबतो छे ए अहींया फलीभूत थशे आथी जे ते सामाजिक विज्ञान वधु समृद्ध बनी शकशे। पछी तत्वज्ञान होय समाजशास्त्र होय इतिहास होय राज्यशास्त्र होय के मनोविज्ञान होय दरेक विषयनी अंदर स्त्री अभ्यासना मुद्दाओने जो आवरी लेवामां आवे तो आ बधा सामाजिक विज्ञानो अने अर्ध सामाजिक विज्ञानो वधु समृद्ध बनवा पामशे। सिद्धांत अने संशोधननी वच्चेनी आंतरक्रिया द्वारा स्त्री जीवन विषयनुं ज्ञान विकसावी शकाशे ने जो आ बधा विज्ञानो एनो अभ्यास करशे तो संशोधन वच्चेनी आंतरक्रिया अने स्त्री जीवनना दरेक पासाओने वैज्ञानिक पद्धतिथी तपासी शकाशे अने चोक्कस प्रकारना ख्यालोने प्रतिपादित करी शकाशे अने तेने विकसावी शकाशे। आमां स्त्रीओनो परिप्रेक्ष्य अपनावीने स्त्रीओने स्त्रीनी दृष्टिथी जोवानी आपणे आगळ बाबत जोई दीधी हे स्त्री परिप्रेक्ष्य એટલે કે સ્ત્રીઓને સ્ત્રીની દ્રષ્ટિથી જોવાની બાબતને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેમની અંદર સંવેદનશીલતા દાખવવામાં આવી છે તેમજ એક નવો અભિગમ સમીક્ષાત્મક અભિગમ અપનાવીને સામાજિક વિજ્ઞાનોની મૂલ્ય મુક્તતામાં તિલાંજલિ આપવી જરૂરી બનશે હે ખાસ કરીને આ બધી બાબતો છે કે ભાઈ નારી અભ્યાસોની અંદર એની સમજ પૂરી પાડવા માટે સામાજિક વિજ્ઞાનોને સમૃદ્ધ બનાવવા માટે તેની અંદર સમીક્ષાત્મક સાધન સંવેદનશીલતા છે અને સ્ત્રીઓને સ્ત્રીની દ્રષ્ટિથી જોવાની બાબતો છે આ બધી બાબતો છે એ બધી બાબતોને આવરી અને મૂલ્ય મુક્તતાને તિલાંજલિ આપી અને આ અભ્યાસો કરવાની તાતી જરૂરિયાત છે તો જ
दरेक सामाजिक विज्ञानोनी अंदर आ बाबतोने जो स्थान आपवामां आवशे तो नारी अभ्यासोनी ताती जरूरियातनी साथे साथे स्त्रीओनी परिस्थिति अंगेनी स्पष्ट हकीकत लक्षी बाबतो रजू थशे अने तेने निवारी शकवामां पण खूब ज उपयोगिता बनी रहेशे। तो आ रीते सामाजिक विज्ञानोने समृद्ध बनावा माटे पण आ नारी अभ्यासोनी खूब ज आवश्यकता रहेली छे। हवे अंतिम पॉइंट जोईए आपणे, नवमो मुद्दो, छेल्लो मुद्दो कि भाई स्त्री अभ्यासोनी आवश्यकताओना स्त्रीओना प्रदान ने समझवामां उपयोगी ने नारी अभ्यासो, नारी चळवळो, नारी आंदोलनो वगैरे वगैरे जो बाबतोने जाणवी होय तो नारी अभ्यासोनी आवश्यकता छे आपणे जाणीए छीए। એનું આપણે એક ઉદાહરણ જોઈએ તો કે ભાઈ સ્વતંત્રતા સંગ્રામની અંદર સ્વતંત્રતા અપાવવા માટે નારીઓનું પ્રદાન એ એક મહત્વનો અભ્યાસ છે, તેના ઉપરથી આપણે ખ્યાલ આવશે કે સ્ત્રીઓના પ્રદાનને સમજવામાં આ પ્રકારના નારી અભ્યાસો ખૂબ જ ઉપયોગી બની શકે છે। એટલા માટે નારી અભ્યાસોની અહીં પણ એક મહત્વની આવશ્યકતા રહેલી છે કે પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીના પ્રદાનની ગણતરી થતી નથી આપણે જાણીએ છીએ। આમ છતાં જો આપણે ઐતિહાસિક દ્રષ્ટિએ વિચારીએ, ઐતિહાસિક દ્રષ્ટિથી એ બાબતને સમજવામાં જો આપણે દ્રષ્ટિ નાખીએ તો આપણે ખ્યાલ આવશે કે ભારતીય સમાજના ઘડતરની અંદર અને સ્વતંત્રતાની અંદર નારીઓનું પણ ખૂબ જ અગ્રણી અને નોંધપાત્ર પ્રદાન રહેલું છે। એટલા માટે આ સ્ત્રી અને સમાજના અભ્યાસોની અંદર સ્ત્રીઓના પ્રદાનને સમજવામાં પણ આ નારી અભ્યાસો ખૂબ જ ઉપયોગી બનતા હોય છે તે બાબત અહીંયા રજૂ થઈ છે। એટલે પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીના પ્રદાનની ગણતરી થતી નથી, એકંદરે સ્ત્રી ઉપેક્ષિત રહેવા પામે, તેની અવગણના થાય છે, એમનું નિમ્ન સ્થાન છે, એકંદરે આ બાબત જોઈએ। પણ ખરેખર વાસ્તવિક દ્રષ્ટિએ સ્ત્રીઓના પ્રદાનને સમજવામાં પણ આ અભ્યાસો ઉપયોગી બને છે। પશ્ચિમી નારીવાદીઓની એ ફરિયાદ છે કે સમાજમાં સ્ત્રીની અવગણના થાય છે। આપણે બધા જાણીએ છીએ ભારતીય સમાજના દરેક ક્ષેત્રની અંદર આ એક મોટી સમસ્યા રહેલી છે, તેમના પ્રદાનને લક્ષમાં લેવામાં આવતું નથી। સ્ત્રીઓમાં કલા, કૌશલ્ય, જ્ઞાન, આવડત, સુષુપ્ત શક્તિઓ છે, તેમનો વિકાસ રૂંધાય છે, તેમની પ્રગતિ રૂંધાય છે, તેમને ક્ષેત્ર મળતું નથી। એટલે પશ્ચિમી સમાજની સ્ત્રીઓની આ એક મોટી ફરિયાદ છે કે તેમ તે જે કાર્ય કરે છે, તે જે પ્રદાન આપે છે, તેને લક્ષમાં રહેવામાં આવતું નથી। નારી અભ્યાસો દ્વારા ઘરકામ અને ગૃહિણી તરીકેની ભૂમિકાનું આર્થિક મૂલ્ય લક્ષમાં લેવાની દ્રષ્ટિ કેળવવા લાગી એ નારી અભ્યાસોમાં એ જ મહત્ત્વની બાબત કે ભાઈ સ્ત્રી ગૃહિણી તરીકે કેવું કામ કરે છે, ગૃહિણી તરીકે એની કેવી ભૂમિકા છે, બાળકોનો ઉછેર કરવો, રસોઈ કરવી, ઘરકામ કરી, સફાઈ કામ કરવું અને ઘરની અંદર એક ગૃહિણી તરીકેની ભૂમિકા ભજવવી એ જ બાબતને લક્ષમાં રાખવામાં આવે છે। એની કલા, કૌશલ્ય, જ્ઞાન, આવડત, સુષુપ્ત શક્તિઓ વિશે કોઈ ધ્યાન કે એ બાબતને ધ્યાને લેવામાં આવતી નથી। કલા અને કારીગરી વચ્ચેનો ભેદ સ્પષ્ટ થવા લાગ્યો છે હવે સમાજમાં। સ્ત્રીની સર્જનાત્મક મૂલ્ય, સર્જનાત્મકતાનું મૂલ્ય જુદી રીતે અને ઓછું આપવામાં આવે। જો સ્ત્રીઓ કોઈ કાર્ય કરે, કોઈ સારું કાર્ય કરે, કોઈ સારું, સુંદર, વ્યવસ્થિત અને વિકસિત ઉત્કર્ષ અને વિકાસનું કરે તો તે બાબતને નોંધનીય રીતે ગણવામાં આવતી નથી અને એ બાબત આ સ્ત્રી અભ્યાસોથી આપણે જાણવા મળે છે અથવા તો તે બાબતને ઓછું આંકવામાં આવે છે, તેના કારણો તપાસવામાં આવે છે। નારીવાદી અભ્યાસોથી એ ફલિત થયું છે કે સ્ત્રીને જે જે ક્ષેત્રોમાં કામ કરવાની તક સાંપડી છે તે તમામ ક્ષેત્રોમાં સ્ત્રીઓએ અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી છે। આપણે બધા જાણીએ છીએ કલ્પના સાવલાથી માંડીને ઇન્દિરા ગાંધીથી માંડીને વિજયાલક્ષ્મી પંડિતથી માંડીને મેડમ કામાથી માંડીને ઘણી બધી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈથી માંડીને કસ્તુરબાથી માંડીને ઘણી બધી સ્ત્રીઓનું ભારતીય સમાજની અંદર અગ્રણી અને નોંધપાત્ર બાબત રહેલી છે, એમનું કાર્ય રહેલું, તેની સિદ્ધિ રહેલી છે। એટલે તમામ ક્ષેત્રોની અંદર સ્ત્રીઓએ અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી છે, ઘરમાં બાળ ઉછેર અને અન્ય કાર્ય કામગીરી, વ્યવસાય ક્ષેત્રની તેની કામગીરી, તેની કળા પ્રવૃત્તિ અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા સ્ત્રી સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં પોતાનું પ્રદાન આપી રહી છે। એટલે કે સ્ત્રીઓ બેવડી ભૂમિકા ભજવી રહી, આર્થિક રીતે પગભર છે, સ્વાવલંબી છે, આ ઉપરાંત ઘરની અંદર એક ગૃહિણી તરીકેની, એક માતા તરીકેની, બાળકોનું ભરણ પોષણ ઉછેર, એની માવજત વગેરે બાબતોમાં પણ તેઓ પ્રદાન આપી રહી છે। સ્ત્રીઓના આવા પ્રદાનને સમજવામાં નારી અભ્યાસો ખૂબ જ આવશ્યક છે કારણ કે અહીં બેવડી ભૂમિકા ભજવે છે સ્ત્રીઓના પ્રદાનને સમજવા। હે, પુરુષોએ માત્ર એક જ કાર્ય કરવાનું હોય છે કે આર્થિક ઉપાર્જન, જ્યારે સ્ત્રીઓ બંને કાર્યની અંદર બેવડી ભૂમિકા ભજવી રહી છે। આ બધી બાબતો છે એ નારી અભ્યાસો ઉપરથી જાણી શકાય છે। તો મિત્રો, અહીં સ્ત્રીઓના પ્રદાનને સમજવામાં પણ આ નારી
अभ्यासों खूब आवश्यक बने छे। तो आपणे अहींया आ त्रण मुद्दाओं की संक्षिप्त चर्चा करी अने अंते सर्वग्राही रीते एनो उपसार समापन रखवानुं होय तो आम आजे आपणे जोईए तो विश्वना दरेक देशोनी अंदर नारी अभ्यासोनुं क्षेत्र विशाळ बनवा लाग्युं छे। नारी अभ्यासो दिन प्रतिदिन वधता रह्या छे, तेनी एक आवश्यकता रहेली छे। आ उपरांत स्त्री समाजना विकासनुं साधन छे, आपणे जाणीए छीए, एक अविभाज्य अंग छे। समाज स्त्री अने पुरुष बन्नेना अंगथी ज बने छे, ते एक अगत्यनुं अने मानवीय साधन छे, ये आपणे जाणीए छीए। एटले समानता स्थापवी जोईए। मात्र अहींया शारीरिक भिन्नता छे, लैंगिक भिन्नता छे, बाकी दरेक बाबतोनी अंदर स्त्री अने पुरुष समान छे। भारत जेवा विकसता समाजमां स्त्री कुटुंब नियोजननी सावी चमान छे। आजे आपणे भारतीय समाजनी अंदर वधती जती कूदके अने भूसके वस्तीने अटकाववा माटे कुटुंब नियोजन माटे एक जो महत्वनुं सावीरूप साधन होय तो ते स्त्रीओ छे। वस्तीमां 50% स्त्रीओ छे। स्त्री कुटुंब जीवननी धरी छे अने कुटुंब समाज जीवननी धरी छे। आ दृष्टिए जोता भारतीय समाज अने राष्ट्रना विकास माटे वस्ती वृद्धिनी समस्याने नियंत्रित करवा माटे आर्थिक विकासने वेग आपवा माटे नारी अभ्यासोनी आवश्यकता रहेली छे। जो आ दरेक क्षेत्रे जो कोई साधन होय, जो कोई पुरवार थतो होय तो ते स्त्रीओ छे। आर्थिक विकास छे, कुटुंब नियोजन छे, वस्त्रीने नियंत्रित करवा माटे छे। तो आ बधी बाबतोनी अंदर आवा नारी अभ्यासो खूब ज उपयोगी बनता होय छे। स्त्रीनी शक्तिओ आशा अरमानोने पारखवा माटे तेमज समाज समक्ष स्त्री जीवननुं वास्तविक चित्र रजू करवा माटे नारी अभ्यासो आवश्यक बनी रहे छे। ए खरेखर वास्तविक दृष्टिए आ बधी बाबतो समाजनी अंदर केवी रहेली छे, શું છે, કેમ છે, આ બધી પારદર્શક બાબતોને રજૂ કરવા માટે આ નારી અભ્યાસો ખૂબ જ મહત્ત્વના બની રહે છે। એટલે એ બાબતે સ્પષ્ટ થાય છે કે સમાજનું એક અર્ધું અંગ તો કે તે સ્ત્રીઓ છે, એટલા માટે નારી અભ્યાસોની અવગણના કરવી એ ઉચિત નથી। આજે પણ સમાજની અંદર પશ્ચિમના સમાજો અને વૈશ્વિક દ્રષ્ટિએ જોતા નારી અભ્યાસોનું ક્ષેત્ર દિન પ્રતિદિન વધી રહ્યું છે। કારણ કે આ સમાજ અને સ્ત્રીઓ અને સમાજની અંદર સ્ત્રીઓનું સ્થાન વગેરે વગેરે બાબતોને તપાસવામાં આ નારી અભ્યાસો ખૂબ જ મહત્ત્વના સાબિત થયા છે। તો મિત્રો, આજે આપણે અહીંયા આ મુદ્દાને પૂર્ણ કરીએ છીએ, આ યુનિટ પણ અહીંયા પૂર્ણ થાય છે। હવે નેક્સ્ટ હવે યુનિટની આપણે PDF અથવા તો તેને વાંચન કરવાનો વધુ આગ્રહ રાખજો। આ પેપર થોડુંક લેન્ધી છે, એમાં ઘણા બધા વિડીયો બનાવી શકવાની આપણી ક્ષમતા પણ નથી મિત્રો। તો આજે આપણે માત્ર સ્ત્રીઓના સમાજ, સ્ત્રીઓ અને સમાજના વિષય અંતર્ગત સ્ત્રી અભ્યાસોની આવશ્યકતાના 9 મુદ્દાઓ 3 વિડીયોના માધ્યમથી આપણે પૂર્ણ કર્યા છે। ખાસ કરીને આ અભ્યાસો સમજ મેળવવા માટે ખૂબ ઉપયોગી બને છે। સમાજની સામાજિક જાગૃતિ અને સભાનતા કેળવવા માટે પણ આ અભ્યાસોની એક તાતી જરૂરિયાત રહેલી છે। વિવિધ પ્રકારના આવશ્યક પગલાઓ ભરવા માટે પણ આ નારી અભ્યાસો ખૂબ જ પુરવાર બનતા હોય તેવું જોવા મળે છે। આ નારી અભ્યાસો એક સમીક્ષાત્મક સાધન તરીકેની કામગીરી પણ પૂરી પાડે છે। સંસ્કારવાદી પક્ષપાત દૂર કરવા માટે સ્ત્રીઓ આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, ગુણવાન હોવી જોઈએ, સંસ્કારવાદી હોવી જોઈએ વગેરે વગેરે સંસ્કારવાદી પક્ષપાતો છે એ દૂર કરવા માટે પણ આ નારી અભ્યાસોની ખૂબ જ ઉપયોગીતા રહેલી છે। બહુવિધતાની સમજ પૂરી પાડવા માટે આ નારી અભ્યાસો ઉપયોગી બને છે। ભાવિ સમાજના ઘડતર માટે, ભવિષ્યનો સમાજ કેવો હોવો જોઈએ તેના માટે પણ આ એક સૂચકાંક બની રહેતા નારી અભ્યાસો છે। સામાજિક વિજ્ઞાનોને સમૃદ્ધ બનાવવા માટે પણ આ નારી અભ્યાસો ખૂબ જ ઉપયોગી બનતા હોય તેવું અહીં જોવા મળે છે। અને અંતે છેલ્લો એક પોઈન્ટ હતો કે ભાઈ સ્ત્રીઓના પ્રદાનને સમજવામાં પણ આ નારી અભ્યાસો ખૂબ જ ઉપયોગી બનતા હોય તેવું જોવા મળે છે। તો આ રીતે અહીંયા 9 મુદ્દાઓની આપણે સંક્ષિપ્ત ચર્ચા કરી અને એનો પરિચય મેળવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો। નેક્સ્ટ યુનિટની અંદર નેક્સ્ટ મુદ્દા સાથે આપણે મળીશું। પુસ્તક ઉપર વધારે આધાર રાખજો મિત્રો, કારણ કે મારાથી કોઈ ક્ષતિ પણ રહી જવા પામતી હોય છે, એટલે આપણી પાસે એક વાંચન માટે, અધ્યયન માટે એક મહત્ત્વનું જો કોઈ હોય તો તે છે આ સ્ત્રીઓ અને સમાજનું પુસ્તક। તો એના ઉપર વધુ ને વધુ ડિપેન્ડ રહેવાનો આગ્રહ રાખજો। બીજું મટીરિયલ છે, સંદર્ભ ગ્રંથો છે, એનો પણ વાંચન તરીકે ઉપયોગ કરજો। નેક્સ્ટ વિડીયો સાથે, નવા મુદ્દા સાથે મળશું મિત્રો। જય હિન્દ, જય ભારત।